ભાવનગર મહાનગરપાલિકા તરફથી અનેક અડચણ રૂપ ગેરકાયદે બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું. આખરે બોર તળાવનું મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું. બોર તળાવની ધોબી સોસાયટી વિસ્તારથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ ડિમોલિશનમાં એક મસ્જિદ અને ચાર મંદિરને જમીનદોસ્ત કરવામાં આવશે. અગાઉ આ રોડ પરના ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ થઈ હતી. લાંબા સમય પછી કોર્ટે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપતા પાલિકાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી છે. ભાવનગરમાં અત્યારે બાલવાટિકાથી ધોબીઘાટના નાળા સુધીમાં અત્યારે ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે. નામદાર હાઈકોર્ટનું 9 એપ્રિલનું ડિસિઝન છે, જેના આધારે 18 મીટરનો રોડ અત્યારે અમારે પહોળો કરવાનો છે. સરકારી જમીનમાં આ બધા બાંધકામો હયાત છે. લાંબા સમયથી કાયદાકીય એક પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને અત્યારે 85 મકાનો છે, એમાં 5 ધાર્મિક મકાનો છે, એ બધાનું અત્યારે ડિમોલિશન કરવાનો હાથ ધરવામાં આવ્યું છે પ્રક્રિયા. કેટલા સમય પહેલાં આપણે નોટિસ આપી હતી અને અંતિમ નોટિસ ક્યારે આપી હતી? હા, આ લાંબા સમયથી અહીંની કોર્ટમાં અને નામદાર ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગ દ્વારા ખાલી અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા. અત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? જી, પોલીસ વિભાગમાંથી આપણે 65 જણાનું મહેકમ અત્યારે હાજર છે. ફાયર વિભાગમાંથી 20 જણાનું મહેકમ હાજર છે.